નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ નંબર 3 કેટલા ચોરસ એમાં આગળ જોઈશું. આગળના ભાગની અંદર આપણે પરિમિતિ કઈ રીતે શોધવી એના વિશે જોયું, ક્ષેત્રફળ કઈ રીતે શોધવું એના વિશે જોયું, કોઈપણ બે આકાર આપેલા હતા એમાંથી કોનું ક્ષેત્રફળ વધારે કોનું ઓછું એના વિશે પણ જોયું. આજે આપણે આગળ જોઈએ. અહીં ગેડાનું બચ્ચું કહે છે, મારી ચામડીમાં ઘણી જ ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. પછી હાથી કહે છે, મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? અને કીડી કહે છે, મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું છે? અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. કયા પ્રાણીની પગની છાપનું ક્ષેત્રફળ અને તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે? તો કયો પ્રાણી આવશે? વાંદરાના પગની છાપનું ક્ષેત્રફળ એ તમારા પગની છાપના ક્ષેત્રફળ બરાબર હશે. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. અહીંયા મરઘી અને કૂતરો એ બંનેના પગની છાપનું છાપના કદ આપ્યા છે, છાપની નિશાની આપી છે. તો એ કેટલું ક્ષેત્રફળ થશે એનું અનુમાન લગાવીએ. તો મરઘીના પગની છાપનું ક્ષેત્રફળ અનુમાન લગાવીએ તો એ 3 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. એ જ રીતે કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ એનું અંદાજ લગાવીએ તો એ 9 ચોરસ સેન્ટીમીટર જેટલું થશે. અહીં વાઘના પગની છાપ આપેલી છે અને એનું ક્ષેત્રફળ શોધવાનું છે. આપણે પહેલાં દરેકને અલગ અલગ નામ આપી દઈએ. આને એ ભાગ આપી દઈએ નામ, આને બી, આને સી, આને ડી અને આને ઈ નામ આપી દઈએ. હવે એ જ એ ભાગની અંદર આખા ચોરસ કેટલા છે તો એ ગણવા માટે શું કરીશું? પહેલાં આખા જે ચોરસ છે એને આ રીતે એક ડિઝાઇન બનાવી દઈએ. પછી આખા કેટલા છે, અડધા કેટલા છે, અડધાથી વધારે કેટલા છે એ ગણી લઈએ. એ રીતે બીમાં પણ આપણે આખા જે ચોરસ છે એમાં આ રીતે દોરી દઈએ. સીમાં આ રીતે, પછી એ રીતે ડીમાં પણ આ રીતે આખા ચોરસ જે છે એ રીતે આ રીતે દોરી દઈએ તો આપણને આખા ચોરસ કેટલા છે એ આપણને ખ્યાલ આવી જાય. પછી હવે આ ઈની અંદર જે આખા ચોરસ છે એની આજુબાજુ આ રીતે દોરી દઈએ. આ રીતે દોરીએ તો આખા ચોરસ ગણવામાં આપણને સરળતા રહે. તો દરેકની અંદર આખા ચોરસ થઈ ગયા. હવે આખા કેટલા છે, અડધા કેટલા છે એ પ્રમાણે આપણે એનું ક્ષેત્રફળ શોધીએ. આ રીતે આપણે વાઘના પગની છાપનું ક્ષેત્રફળ શોધી લઈએ. તો વાઘના પગની છાપનું ક્ષેત્રફળ શોધો તો ભાગ એનું ક્ષેત્રફળ, તમે ભાગ એના ક્ષેત્રફળમાં એ માટે ભાગ એમાં તમે આખા ચોરસ ગણશો તો એ 5 થશે. અડધાથી વધારે ચોરસ એ 7 ચોરસ થશે. અડધા ચોરસ એ 2 ચોરસ થશે. હવે ભાગ એનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરીશું? આખા ચોરસ કૌંસમાં 1 વત્તા અડધાથી વધારે ચોરસ એને પણ આપણે એક આખો ચોરસ ગણીશું, વત્તા અડધા ચોરસ એને 1/2. 5 કૌંસમાં 1 વત્તા 7 કૌંસમાં 1 વત્તા 2 એને 1/2 વડે ગુણ્યા તો 5 વત્તા 7 વત્તા 1 આ 3નો સરવાળો થઈને કેટલો થશે? 13 ચોરસ સેન્ટીમીટર. તો ભાગ એનું ક્ષેત્રફળ આવ્યું 13 ચોરસ સેન્ટીમીટર.
એ જ રીતે ભાગ બીનું ક્ષેત્રફળ, તો એમાં પણ આખા ચોરસ થશે 7, અડધાથી વધારે ચોરસ એ 4 ચોરસ થશે, અડધા ચોરસ એ 2 થશે। હવે ભાગ બીનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરીશું, આખા ચોરસ એને 1 વડે ગુણીએ વત્તા અડધાથી વધારે ચોરસ એને પણ આપણે 1 આખા ચોરસ ગણી લઈએ, એ જ રીતે અડધા ચોરસ એને 1/2 વડે ગુણીએ। તો હવે આખા ચોરસ કેટલા છે, 7, અડધા ચોરસ કેટલા છે 4, અને અડધાથી વધારે ચોરસ કેટલા છે 4, અને અડધા ચોરસ કેટલા છે 2। હવે દરેકનો સરવાળો કરશો તો કેટલો આવશે, 12 ચોરસ સેન્ટીમીટર। હવે આગળ ભાગ સીનું ક્ષેત્રફળ, તો એમાં સી ભાગમાં તમે આખા ચોરસ ગણશો તો એ 6 આવશે, અડધાથી વધારે ચોરસ ગણશો તો એ 7 ચોરસ થશે, અડધા ચોરસ એ 2 થશે। તો ભાગ સીનું ક્ષેત્રફળ માટે શું કરીશું, આખા ચોરસને 1 વડે ગુણીશું વત્તા અડધાથી વધારે ચોરસ કૌંસમાં 1 વત્તા અડધા ચોરસ કૌંસમાં 1/2। તો કેટલા આવશે, આખા ચોરસ કેટલા છે 6 વત્તા 7 વત્તા 2 કૌંસમાં 1/2, 6 વત્તા 7, 2 ને અડધા સાથે કરીએ તો આ 2 શું થશે, જતા રહેશે, ઉડી જશે, તો શું રહેશે 1। 3નો સરવાળો કરીએ તો કેટલો થશે, 14 સેન્ટીમીટર। તો ભાગ સીનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 14 ચોરસ સેન્ટીમીટર। એ જ રીતે ભાગ બીનું ક્ષેત્રફળ, તો એના માટે આખા ચોરસ કેટલા છે તમે ગણશો તો આખા ચોરસ 5 થશે, અડધાથી વધારે ચોરસ જોશો તો એ પણ 5 થશે અને અડધા ચોરસ નહીં થાય। તો ભાગ ડીનું ક્ષેત્રફળ બરાબર આખા ચોરસ 1 વડે ગુણ્યા વત્તા અડધાથી વધારે ચોરસ એને પણ આપણે 1 વડે ગુણી દઈએ વત્તા અડધા ચોરસ એટલે 1/2, એટલે 5 વત્તા 5 વત્તા 0, અડધા ચોરસ છે જ નહીં તો એ શું થઈ જશે 0, તો 5 વત્તા 5 કેટલા થયા, 10 ચોરસ સેન્ટીમીટર। તો ભાગ ડીનું ક્ષેત્રફળ કેટલું મળ્યું આપણને, 10 ચોરસ સેન્ટીમીટર। હવે આગળ આપણે ભાગ ઈનું ક્ષેત્રફળ શોધી લઈએ, તો એમાં ભાગ ઈના ક્ષેત્રફળ માટે આખા ચોરસ તમે ગણશો તો એમાં આખા ચોરસ 96 થશે, અડધાથી વધારે ચોરસ 21 અને અડધા ચોરસ એ 4 ચોરસ થશે। તો ભાગ ઈનું ક્ષેત્રફળ માટે શું કરીશું, આખા ચોરસ કૌંસમાં 1 વત્તા અડધાથી વધારે ચોરસ કૌંસમાં 1 વત્તા અડધા ચોરસ કૌંસમાં 1/2। આખા ચોરસ કેટલા છે 96, અડધા ચોરસ કેટલા છે અડધાથી વધારે 21, અડધા ચોરસ કેટલા છે 4, એને 1/2 વડે ગુણ્યા। હવે કેટલા, 96 વત્તા 21, 4ના અડધા કેટલા થશે 2, 3નો સરવાળો કરશો તો કેટલો થશે 119 ચોરસ સેન્ટીમીટર। હવે આપણે વાઘના પગનું ક્ષેત્રફળ શોધવું છે, તો આમ વાઘના પગની છાપનું ક્ષેત્રફળ તો શું થશે, દર 5એ 5 ભાગને ભેગા કરી દઈએ તો ભાગ એનું ક્ષેત્રફળ વત્તા ભાગ બીનું ક્ષેત્રફળ વત્તા ભાગ સીનું ક્ષેત્રફળ વત્તા ભાગ ડીનું ક્ષેત્રફળ વત્તા ભાગ ઈનું ક્ષેત્રફળ, 5એ 5 ભાગના ક્ષેત્રફળનો શું કરીશું સરવાળો। ભાગ એનું ક્ષેત્રફળ કેટલું છે 13 ચોરસ સેન્ટીમીટર, ભાગ બીના ક્ષેત્રફળ કેટલું છે 12 ચોરસ સેન્ટીમીટર, ભાગ સીનું ક્ષેત્રફળ 14 ચોરસ સેન્ટીમીટર, ભાગ ડીનું ક્ષેત્રફળ કેટલું છે 10 ચોરસ સેન્ટીમીટર, અને ભાગ ઈનું કેટલું છે 119 ચોરસ સેન્ટીમીટર। આ 5ોનો તમે સરવાળો કરશો તો કેટલો થશે 168 ચોરસ સેન્ટીમીટર। તો શું થયું, વાઘના પગની છાપનું ક્ષેત્રફળ કેટલું મળ્યું, 168 ચોરસ સેન્ટીમીટર છે। હવે આગળ જોઈએ મારામાં ચોરસ કેટલા, આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે, અહીંયા જે આ ત્રિકોણ આપે છે એનું ક્ષેત્રફળ કેટલું છે, આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે। આ ત્રિકોણ જે છે એ શું છે,
એક લંબચોરસથી અડધું છે, એટલે લંબચોરસ કેટલો આપ્યો છે? 2 ચોરસ સેન્ટીમીટર. તો 2 ચોરસ સેન્ટીમીટરનું અડધું કેટલું થશે? 1 ચોરસ સેન્ટીમીટર. તો કેટલું થશે એનું ક્ષેત્રફળ? 1 ચોરસ સેન્ટીમીટર. પછી અહીંયા આપ્યું છે, શું આ આકાર મોટા લંબચોરસથી અડધો છે? આ જે આકાર છે એ મોટા લંબચોરસથી અડધો છે. તો શું આવશે? હા, આ જે આકાર છે એ મોટા લંબચોરસથી શું છે? અડધો છે. હા, તેથી તેનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેન્ટીમીટર છે. તો આ જે આકાર દોર્યો છે આ વાદળી રંગનો, એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો એ પહેલાં આપણે શું કરીશું, આખા લંબચોરસનું ક્ષેત્રફળ શોધીએ. તો આખા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 1, 2, 3, 4. 4 અને આ 2 તો કેટલું થશે? 4 × 2 = 8. લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આપણે લખી દઈએ, મોટા લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી છે? 4 × 2 તો કેટલું થયું? 8 ચોરસ સેન્ટીમીટર થયું ને. હવે આ જે આકાર છે એ લંબચોરસથી કેવો છે? અડધો. તો આનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબચોરસથી અડધું. તો દર્શાવેલ આકારનું ક્ષેત્રફળ કેટલું થશે? લંબચોરસથી અડધું. તો લંબચોરસથી અડધું કેટલું થશે? 4 ચોરસ સેન્ટીમીટર. 8 ના 2 કરશો તો કેટલા થશે? 4 ચોરસ સેન્ટીમીટર. નીચે આપેલા આકારનું ક્ષેત્રફળ શોધો. જે નીચે આકારો આપેલા છે એનું ક્ષેત્રફળ લખો. તો અહીંયા એ આકાર છે, એમાં કેટલા ચોરસ સમાયેલા છે? તો 1, 2, 3 આખા, 4, 5 અને આ બંને આને આ બાજુ લાવી દે એટલે કેટલા થશે? 6. તો કેટલા થશે? 6 ચોરસ સેન્ટીમીટર. હવે બીમાં કેટલા છે? તો 1, 2, 3, 4 ચાર આખા, 1, 2, 3, 4 5, 6, 7, 8 8 અડધા એટલે અડધા ભેગા કરશો એટલે કેટલા થશે? 4. તો 4 ને 4 = 8 અને આ જે 4 ખૂણામાં છે એને ભેગા કરીએ તો કેટલો બનશે? 1. તો બીમાં કેટલા થશે? 9 ચોરસ સેન્ટીમીટર. હવે સીની અંદર આ ભાગ છે એને આપણે અહીંયા દોરી દઈએ, આ ભાગને આપણે અહીંયા ગણીએ તો કેટલા થશે? 1, 2, 3, 4. તો સીમાં કેટલા આવશે? 4 ચોરસ સેન્ટીમીટર. હવે ડીમાં કેટલા થશે? આ ટુકડાને આપણે અહીંયા જોડી દઈએ તો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6. તો ડીમાં કેટલા થશે? 6 ચોરસ સેન્ટીમીટર. હવે આપણે ઈની અંદર આટલા ટુકડાને આપણે ગણતરી અહીંયા લઈએ, આટલો જે ટુકડો છે એને આપણે અહીંયા જોડી દઈએ તો કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. તો ઈમાં કેટલા થશે? 21 ચોરસ સેન્ટીમીટર. હવે એફની અંદર કેટલા થશે? 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને આ અડધા. તો એફમાં કેટલા થશે? 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. તો આ એફમાં કેટલા થશે? 8 ચોરસ સેન્ટીમીટર. હવે આગળ જોઈએ ત્રિકોણ. સમીના કહે છે, આ લંબચોરસમાં દર્શાવેલ બંને મોટા ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. આ લંબચોરસની અંદર 2 ત્રિકોણ આપ્યા છે, એક વાદળી રંગથી જે આપેલો છે એ કાટકોણ ત્રિકોણ છે અને એક લાલ રંગનો ત્રિકોણ.
તો સાદિક કહે છે પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. સાદિક શું કહે છે? પરંતુ આ તો તદ્દન અલગ દેખાય છે. પછી સાદિક કહે છે વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. આ જે વાદળી કલરનો ત્રિકોણ છે એ મોટો જે લંબચોરસ છે એનાથી શું છે? અડધો છે. દેખાય છે અહીંયા આ વાદળી ત્રિકોણ છે, અહીંયા એ મોટા ત્રિકોણથી શું છે? અડધો. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે, તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા 4 સેન્ટીમીટર થશે. મોટા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું છે? 20 ચોરસ સેન્ટીમીટર. તો વાદળી રંગના કેટલું થશે? વાદળી રંગનો જે ત્રિકોણ છે એ મોટા લંબચોરસથી કેટલો છે? અડધો. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર. શું આવશે? મોટા લંબચોરસથી અડધું. તો 20નું અડધું કેટલું થશે? 10. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? સમીના પૂછે છે કે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે, તો અહીંયા આપી છે આગળ. અરે આમાં તો બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. સાદિક શું કહે છે કે આની અંદર તો બે અલગ અલગ લંબચોરસના અડધા ભાગ છે. તમને દેખાય છે અહીંયા આ કેસરી કલરનો છે અને આ લીલા કલરનો છે, એમાં બે અડધા અડધા લંબચોરસ દેખાય છે. હવે તમે સાદિક જે કહે છે તે લંબચોરસના ક્ષેત્રફળ શોધો. હવે આપણે આ રીતે ક્ષેત્રફળ શોધી દઈએ તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે? તો કેટલું થશે લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ? એમાં આમાં કેટલું થશે? તો આપણે જોઈએ આ લંબચોરસનું કેટલું થાય છે. 1, 2, 3, 4. તો 4 તરી 12. આનું કેટલું થાય છે? 12. આ લંબચોરસનું 12 ચોરસ સેન્ટીમીટર થાય છે. અને આનું કેટલું થાય છે? 1, 2, 3, 4. 4 2 8. આનું 8 ચોરસ સેન્ટીમીટર થાય છે. તો શું થશે? આ બંનેનું અડધું અડધું આ ત્રિકોણનું ક્ષેત્રફળ છે. તો આ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? આ લંબચોરસનું અડધું, આ લંબચોરસનું અડધું કેટલું થશે? 6 ચોરસ સેન્ટીમીટર. અને આનું અડધું 4 ચોરસ સેન્ટીમીટર. તો બંનેનું ભેગું થઈને કેટલું થશે? ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 10 ચોરસ સેન્ટીમીટર. શું કર્યું આપણે? પહેલાં આ બાજુના આખાનું લંબચોરસનું ક્ષેત્રફળ શોધ્યું. તો કેટલું થશે એનું? 3 × 4. તો 4 તરી 12 ચોરસ સેન્ટીમીટર આવ્યું આ લંબચોરસનું ક્ષેત્રફળ. અને આ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય છે? 2 લંબાઈ અને 4 પહોળાઈ. તો લંબચોરસના ક્ષેત્રફળના સૂત્રમાં શું છે? 2 લંબાઈ × 2 પહોળાઈ. તો 4 2 8 એ 8 ચોરસ સેન્ટીમીટર. પણ શું છે? આ ત્રિકોણ એ આ લંબચોરસથી અડધો છે. તો 12ના અડધા કેટલા થશે? 6 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે આમાં 8ના અડધા કેટલા થશે? 4 ચોરસ સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે? આ બંનેનો સરવાળો કરી દઈશું તો કેટલો થશે? 10 ચોરસ સેન્ટીમીટર. આપણે ગણવું હોય તો તેને આપણે આ રીતે ગણી શકીએ. લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ચિત્રમાં લાલ ત્રિકોણનો અડધો ભાગ એ પ્રથમ લંબચોરસનો અડધો ભાગ છે. એ પહેલાં લંબચોરસનો શું હતો? અડધો ભાગ હતો ને, તેથી તે અડધા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ. પહેલાં લંબચોરસથી શું છે? અડધો, એટલે 1/2. 1/2 કૌંસની અંદર પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 × 3. 4 લંબાઈ 3 પહોળાઈ. 1/2 કૌંસમાં 12. તો કેટલું થશે? 12નું અડધું? 6 ચોરસ સેન્ટીમીટર. એ જ રીતે આગળ લાલ ત્રિકોણનો બીજો અડધો ભાગ એ બીજા લંબચોરસનો અડધો ભાગ છે. બીજા લંબચોરસનો પણ અડધો ભાગ હતો ને, તેથી તે અડધા ભાગનું ક્ષેત્રફળ બરાબર 1/2 બીજા લંબચોરસનું ક્ષેત્રફળ. તો કેટલું થશે? બરાબર 1/2 બીજા લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થશે? 4 × 2. 4 લંબાઈ 2 પહોળાઈ. 1/2. 4 2 8.
તો 8 નું અડધું કેટલું થશે 4 ચોરસ સેન્ટીમીટર. તો આમ આખા લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે, પ્રથમ અડધા ભાગનું ક્ષેત્રફળ વત્તા બીજા અડધા ભાગનું ક્ષેત્રફળ, એ બંનેનો આ બંનેનો સરવાળો કરી દઈએ તો 6 ચોરસ સેન્ટીમીટર વત્તા 4 ચોરસ સેન્ટીમીટર બરાબર કેટલા થશે 10 ચોરસ સેન્ટીમીટર. તો લાલ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થશે, 10 ચોરસ સેન્ટીમીટર થશે. હવે આગળ જોઈએ. હા તું સાચું કહે છે અને તને ખબર છે તું આવા ઘણા ત્રિકોણ આ લંબચોરસમાં દોરી શકે છે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હોય, તેમને દોરવાનો પ્રયત્ન કરો. જે આગળ ચોરસ આપ્યું હતું લંબચોરસ, એમાંથી તમે ઘણા બધા પણ 10 ચોરસ સેન્ટીમીટરના ત્રિકોણ બનાવી શકો છો. આવા બીજા કેટલાક ત્રિકોણ શોધવામાં સાદિકને મદદ કરો. ઓછામાં ઓછા બીજા 5 ત્રિકોણ દોરો. તો તમારે એ રીતે લંબચોરસ દોરીને બીજા એવા 5 ત્રિકોણ દોરવાના છે જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હોય. હવે આગળ જોઈએ. આકાર પૂર્ણ કરો. સુરુચિએ એક આકારની બે બાજુઓ દોરી છે. આ સુરુચિ અહીંયા એક આકારની બે બાજુઓ દોરી છે. તેણે આસિફને વધુ બે બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા કહ્યું જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. સુરુચિએ આ રીતે બે બાજુઓ દોરી હતી અને આસિફે આ રીતે બે બાજુઓ દોરી અને બીજી બે બાજુઓ આ રીતે દોરી એને પૂર્ણ કરી દીધું. તો એનું ક્ષેત્રફળ કેટલું થશે? તે આ કેવી રીતે કર્યું? અરે આ તો સરળ છે. જો તું લીલો ભાગ જોઈશ તો તે 4 ચોરસ સેન્ટીમીટર છે. તમે અહીંયા લીલો ભાગ જોશો તો કેટલો ચોરસ સેન્ટીમીટર છે? 4. તો 1, 2, 2 આખા અને આ 4 અડધા, તો 2 ને 2, 4. અને તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેન્ટીમીટર છે. અહીંયા પીળો ભાગ એ કેટલા ચોરસ સેન્ટીમીટર? 6. તો આખા કેટલા છે? 1, 2, 3. આખા 3 છે. આ 2 અડધાથી વધારે એટલે 3 ને 2, 5, 5 અને આ બંને અડધા અડધા એટલે 1. તો કેટલો થયો? 6. 1, 2, 3 આખા હતા, 2 અડધાથી વધારે એટલે 3 ને 2, 5 અને આ બંને અડધા અડધા ભેગા કરો તો કેટલા થશે? 6. તો પીળા ભાગ 6 ચોરસ સેન્ટીમીટર છે. આથી મારા આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. શું તે સાચું છે? તો હા. લીલા ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 4 ચોરસ સેન્ટીમીટર. અને પીળા ભાગનું ક્ષેત્રફળ કેટલું મળ્યું? 6 ચોરસ સેન્ટીમીટર. હવે આગળ જોઈએ. અરે મેં તેને જુદી રીતે બનાવવાનું વિચાર્યું હતું. જો તમે આ પ્રમાણે દોરો તો પણ ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થશે. સુરુચિએ આ રીતે બનાવ્યું. સુરુચિ સાચી છે. આ સુરુચિએ જે બનાવ્યું એ સાચું છે. વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું છે? તો આ વાદળી ભાગનું ક્ષેત્રફળ કેટલું થાય છે ગણીએ તો 2 કેવા છે? આખા. બીજા 2 અડધા, તો 1, 2, 3, 4. અને આ 2 કેવા છે? આ બંને અડધા અડધા અને આ બંને અડધા અડધા કેટલા થાય છે? આ બંને અડધા અડધા, તો 1, 2, 3, 4, 5 છે. તો વાદળી રંગનું કેટલું થાય છે? 6 ચોરસ સેન્ટીમીટર. અને લીલા રંગનું કેટલું થાય છે? 1, 2 આખા અને 4 અડધા, તો કેટલું થાય છે આનું? આનું 4 ચોરસ સેન્ટીમીટર. તો સુરુચિએ શું કર્યું? આકારને અલગ રીતે દર્શાવ્યો તો એનું પણ 10 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ થઈ ગયું. આ આકાર પૂર્ણ કરવા માટે તમે કોઈ બીજી રીત વિચારી શકો છો? હવે આ આકાર પૂર્ણ કરવા તમે બીજી કઈ કઈ રીત વિચારી શકો છો એ તમે વિચારીને તમારે દોરવાની છે. આજનું તમારું હોમવર્ક મહાવરો, જે મહાવરો છે 1 નંબર, આ એક આકારની બાજુ છે. આકારનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થાય એ રીતે આકાર પૂર્ણ કરો. આ એક આકાર આપ્યો છે, એને એ રીતે પૂર્ણ કરવાનું છે કે એનું ક્ષેત્રફળ કેટલું થાય? 4 ચોરસ સેન્ટીમીટર થાય.
चार चौरस सेंटीमीटर थाय ए रीते आकार कई रीते पूर्ण करीशुं। तो आज छे आने आपणे आ रीते दोरी दईए। થઈ જશે, શું થશે, આ આખો છે અને આ ચાર કેવા છે, અડધા અડધા। તો એક બે આ બંનેનો અડધો અડધો થઈને એક થશે અને આ બંને અડધો અડધો થઈને એક થશે। તો કેટલો થયો, ચાર ચોરસ સેન્ટીમીટર। એ રીતે તમારે આ બીજું બનાવવાનું છે। અહીં એક આકારની બે બાજુઓ દોરેલી છે, બીજી બે બાજુઓ એવી રીતે દોરો કે જેથી તેનું ક્ષેત્રફળ બે ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય। આ રીતે જે રીતે દોર્યું એ રીતે આમાં દોરવાનું, પણ કેટલું થવું જોઈએ, બે ચોરસ સેન્ટીમીટરથી ઓછું થાય। એ જ રીતે તમારે આ દરેક પ્રશ્નોના જવાબ લખવાના છે। આ તમારું હોમવર્ક છે।